આજે આપણે ખૂણાનું અંશમાં અને રેડિયનમાં અંશ માપમાં આપ્યું તો રેડિયન માપમાં કઈ રીતના ફેરવવું અને રેડિયન માપમાં આપ્યું તો અંશ માપમાં કઈ રીતના ફેરવવું ધોરણ 11 અને 12 સાયન્સ A ગ્રુપ હોય કે B ગ્રુપ તમારે આ અંશ માપ અને રેડિયન માપ છે એનો ઉપયોગ ઘણા બધા દાખલામાં આવશે A ગ્રુપ વાળાને મેથ્સ અને ફિઝિક્સમાં B ગ્રુપ વાળાને ફિઝિક્સની અંદર એનો ઉપયોગ આવશે તો અહીંયા મે લખ્યું છે ખૂણાના અંશ માપ અને રેડિયન માપ બેયના મે જુદા પાડી દીધા છે અહીંયા પહેલું લખ્યું છે ખૂણાનું રેડિયન માપ એટલે કે અંશમાંથી આપણે રેડિયનમાં કેમ ફેરવાય તો એનું સૂત્ર લખ્યું છે π/180 ગુણ્યા ખૂણાનું અંશ માપ બીજું સૂત્ર લખ્યું છે અહીંયા ખૂણાનું અંશ માપ બરાબર 180/π ગુણ્યા ખૂણાનું રેડિયન માપ હવે આપણે ઉદાહરણ લઈએ અહીંયા તો 30 અંશ છે કેટલા અંશ છે 30 અંશ અને તમે રેડિયનમાં ફેરવો શેમાં ફેરવવાનું કીધું રેડિયનમાં તો તમારા સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે હું ડાયરેક્ટ લખું છું રેડિયનમાં π/180 ગુણ્યા રેડિયનમાં આપણે રેડિયનમાં ફેરવવાનું છે π/180 એટલે લખું છે ખૂણાનો અંશમાં તો ખૂણાનો અંશમાં કેટલો આપ્યું છે 30 રાઈટ તો અહીંયા 30 × 180 30 કેન્સલ 30 × 180 30 કેન્સલ વધ્યું π/6 બરાબર અજ્ઞાતમાં આપણે લઈએ આપણે 45 અંશ તો અહીંયા લખીએ રેડિયનમાં π/180 ગુણ્યા 45 અંશ અહીં આપણે છેદ ઉડાડો 45 × 180 45 × 180 45 કેન્સલ π/4 આ રેડિયનમાં હજી એક આપણે લઈએ 60 અંશ અને આપણે રેડિયનમાં ફેરવવું હોય તો રેડિયનમાં બરાબર π/180 ગુણ્યા અંશમાં ખૂણાનો અંશમાં કેટલો આપ્યો છે 60 અહીં લખીએ 60 તો 60 × 180 બરાબર π/3 જો કોઈ પણ તમને ખૂણો આપ્યો હોય ઈ ખૂણો તમારે π/180 થી ગુણકમાં લેવાનો સૂત્ર લખ્યું છે π/180 ગુણ્યા ખૂણાનો અંશમાં π/180 ગુણ્યા 30 છેદનું એટલે ઉડાડ નાખવાના જે વધે ઈ રેડિયનમાં π/6 અહીંયા 45 લીધા તો π/180 ગુણ્યા 45 π/4 તો એ વધ્યું ખૂણાનું રેડિયનમાં તો હવે તમે ઘણા બધા દાખલા કરી શકો જે છેલ્લા છે હવે આપણે અહીંયા બીજું अंश माप मेळवવાનું છે રેડિયન માંથી અંશ માં ફેરવવાના છે તો આપણે એક રેડિયન માપ લઈએ π/2 આ π/2 આપણે રેડિયન માપ લીધું એને આપણે અંશ માપમાં ફેરવવાના છે તો અહીંયા સૂત્ર લખ્યું છે અંશ માપ બરાબર 180/π ગુણ્યા 180/π સૂત્ર છે ગુણ્યા એટલે ખૂણાનું રેડિયન માપ अपने रेडियन में कितना है π/2 गुणा π/2 और जो आया आ π/π कैंसिल 90 × 180 2 कैंसिल कितना बचा 90 अंश तो π/2 એટલે 90 અજ્ઞાત આપણે લઈએ 120 3π/2 ઓવર માં લઈએ 3π/2 એટલે કેટલા થાય तो अपने लखीए अंश में बराबर 180/π गुणा खूणानु रेडियन में रेडियन में कितना लखूं 3π/2 3 pi by 2. અહીંયા 5 pi કેન્સલ. 90 * 180 90 * 180 2 2 લે 90 * 3 180 કેટલા બચે 180 અંશ. તો કોઈ પણ દાખલાની અંદર ખૂણાને રેડિયનમાં ફેરવવાનો હોય કે રેડિયનમાંથી અંશમાં ફેરવવાનો હોય તેના માટેના બે સૂત્રો યાદ રાખવાનું. રેડિયનમાં એટલે π/180 ગુણ્યા ખૂણાનો અંશમાં. ખાલી π/180 અહીંયા ઊલટું થઈ જાય. અંશ માપમાં 180/π ગુણ્યા ખૂણાનો